केशोद તાલુકાના ઘેડ પંથકમાં જળબંબાકાર મેઘરાજાની અવિરત મેઘ સવારી અને ઉપરવાસમાં ભારે વરસાદથી પાણી આવતા ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. મફળીના પાકમાં મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવતા ખેડૂતો. કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતોના ખેતરોમાં મોટા પાયે ધોવાણ સાથે ખેત પેદાશો નિષ્ફળ જવાની દહેશતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ઘેડ પંથકમાં દર વર્ષે વરસાદી પાણી લાંબો સમય સુધી ખેતરોમાં સતત ભરાયેલા રહેતા હોવાથી ખેત પેદાશો નિષ્ફળ થતાં ખેડૂતોએ વાવેતર કરેલ ખેત પેદાશોનું ખાતર, બિયારણ, મજૂરી સહિતની આર્થિક નુકસાની વેઠી રહ્યા છે. સાથે ખેતરોમાં ધોવાણ થતાં ખેતરોમાં પણ દર વર્ષે નુકસાન થવા પામે છે. હાલમાં 4-5 દિવસથી મેઘરાજાની અવિરત મેઘ સવારી સાથે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ટીલોડી, સાબરી, ઓજત સહિતની નદીઓના પાણી આવતા કેશોદ તાલુકાના પંચારા, બાલાગામ, બામણસા, આખોદર, ખમીદાણા, સરોડ, પાડોદર, ઈસરા સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ઘેડ પંથકમાં બેટમાં ફેરવાયો હોવાના દ્રશ્યો જોવા મળે છે. જેના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ હજારો વીઘાની મગફળીમાં વરસાદી પાણી ફરી વળ્યા. જે પાણી સતત લાંબા સમય ભરાયેલા રહેતા મગફળીના પાકમાં મોટા પાયે નુકસાની હોવાની શક્યતા સેવાઈ રહી છે. ખેડૂતોના ખેતરોમાં થયેલ નુકસાની અથવા તો પાક વીમાની સફાઈ આપવા માટે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે, ત્યારે ખેડૂતોને સહાય મળશે કે કેમ તે જોવાનું રહ્યું. ગોવિંદ હડિયા, ZS TV, કેશોદ. આનું આ પાક નીકળો છે. ખેડૂતને સાચી ઉંમર